डीसा विधानसभा बैठक कांग्रेसे कर्या उम्मीदवार जाहिर। जी आ पूर्व धारासभ्य गोवा भाई ना पुत्र ने टिकट अपाई। संजय देसाई ने कांग्रेस द्वारा टिकट आपवामां आवी। आ वखते गुजरात में त्रिपाख्यो जंग जामशे तेवा एंधाण जोवा मळी रह्या छे। विधानसभाની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને ડીસા વિધાનસભાની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈના પુત્ર જે સંજયભાઈ દેસાઈને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। આજે આપ આવ્યા છે કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ દેસાઈની મુલાકાતે, તેમની સાથે સીધી વાત કરવામાં પ્રયાસ કરીશું। જી સંજયભાઈ, કોંગ્રેસ દ્વારા આપણી ઉપર વિશ્વાસ મૂકી આપને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં જો કોંગ્રેસની સરકાર બને અને आपने जीत थाय तो जनता ने केवा प्रकारना विकासनी भेट आपशो? आप प्रथम तो अमारा मोड़ी मंडल दिल्ली हाईकमांडनो गुजरातना मोड़ी मंडल अने बनासकांठा अने डीसाना मोड़ी मंडलनो खूब खूब आभारी छूं के एक युवा तरीके मने तक आपवामां आवी छे, कांग्रेस द्वारा मेन्डेट आपवामां आवी, पार्टीनो खूब खूब आभारी छूं। आवनारा समयमां चोक्कस कांग्रेसनी सरकार बनवा जई रही छे, त्यारे सरकार एटले युवाओनी सरकार, खेडूतोनी सरकार, गरीबोनी सरकार, जे छेल्ला वर्षोथी 27 वर्षोथी पीलाई रह्या छे। लोकोना रूंधाई विकास रूंधाई रह्यो छे, फक्त वातो छे, जेनो साचा अर्थमां कोई विकास नथी ने लोकोने जे अगवडता पड़ी रही छे एनुं कोई समाधान नथी। समाधान रूपी युवाओ अने खेडूतो अने गरीबोनी सरकार बनशे। સંજયભાઈ, ડીસાની જનતા ભાજપના રાજમાં અત્યાર સુધીમાં કેવા પ્રકારની હાલાકીઓ ભોગવી રહી છે જેનો નિવડો કોંગ્રેસ લાવશે, શું કહેવું છે? ખાસી એવી સમસ્યાઓ છે ડીસાની, મૂળ પ્રશ્ન તો ખેડૂતોનો છે, સિંચાઈ માટેનો, કે આપણા દાંતીવાડાના સિપુર ડેમમાં કઈ રીતે નહેર દ્વારા પાણી આપવામાં આવે, કઈ રીતે માલગઢને જૂના ડીસાને વચ્ચે ચેક ડેમો બનાવવામાં આવે, ઉપર રસ્તો કરવામાં આવે જેથી સિંચાઈના પ્રશ્ન છે, પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે એ સાચવી શકાય, હજી પણ જે આપણે થરાદ દ્વારા પાણી આપવામાં આવે એ બોરો હજી બંધ કરવાના બાકી છે, ખેડૂતોની સતત ચિંતા કોંગ્રેસ પાર્ટી કરતી આવી છે। આ સરકારમાં ખેડૂતો દુઃખી એટલે ખૂબ દુઃખી થયા છે, જમીન માપણીનો પ્રશ્ન હોય કે એમના રોજગારના, એમના બાળકોના રોજગારના પ્રશ્ન હોય, તો યુવાનો પણ થાકી ગયા છે, વિદ્યાર્થીઓની વાત કરીએ તો આપ સૌ જાણો છો, એક નથી પણ 10-10 વાર જ્યારે પેપર ફૂટ્યા હોય ત્યારે પેટે પાંટો બાંધીને ગરીબ માણસ એમના દીકરાને ભણાવતો, એના ઉપર તેલ રેડાયું છે। ભાજપના શાસનમાં કેવા કામો થવા જોઈતા હતા જે નથી થયા અને કોંગ્રેસના રાજમાં કરવામાં આવશે, સંજયભાઈ જણાવો? ભાજપના શાસનમાં તો ચોક્કસ ખાલી ફક્ત વાતો જ કરવામાં આવી છે, નક્કર પગલાં કોઈ લેવામાં નથી, આપ સૌ જાણો છો। કોંગ્રેસના શાસનમાં અગાઉ પણ લોકોએ જોયું હતું કે સુશાસન હોય છે, યુવાઓની સરકાર હોય છે, ખેડૂતોની અને ગરીબોને સૌ સમાજને, સર્વ સમાજને સાથે લઈ ચાલનારી સરકાર બનશે। તો આ હતા ડીસા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કે જેઓ કહી રહ્યા છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પ્રજાલક્ષી કામો ભાજપ સરકારના રાજમાં નથી થયા તે પણ કરવામાં આવશે। રતનસિંહ ઠાકોર, KTV ન્યૂઝ।